कोरोना महामारी ने सरकार द्वारा फ्री अनाज आपवामां आवी रह्युं छे। 80 करोड़ लोकोने 5 किलो अनाज आपवामां आवी रह्युं छे, परंतु आ अनाज सगे वगे थतुं होवानी पण घटनाओ सामे आवी छे। त्यारे मामलतदार रेड पड़ता सगे वगे करता अनाजना कट्टा झड़पाया छे। महत्वना समाचारनी वात करवामां आवे तो गरीबना मोळामां जता कोळियाने छीनवी लेवानुं काम रेशन कार्डना दुकानधारको અને તેમની પુરવઠા વિભાગની ટીમની મિલીભગતથી આ ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિસ્તારમાં જે અંબાજી મંદિરની બાજુમાં બરવાળામાં રેડ પાડવામાં આવી હતી મામલતદાર દ્વારા, ત્યારે રેડ પાડતા જ મોટા પ્રમાણમાં રેશનિંગ અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। બરવાળા મુકામે પાટા શેરીમાં આવેલા અંબાજીનું મંદિર છે, ત્યાંથી આ જથ્થો ઝડપાયો છે। મળતી વિગત અનુસાર બરવાળામાં આવેલા આટા શેરીમાં આવેલ અંબાજી મંદિરની બાજુમાં એક ડેલાની અંદર મોટા પ્રમાણમાં રેશનિંગ ઘઉં ચોખાનો અનાજનો જથ્થા ઉપર મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ઝડપી લેવામાં આવ્યો છે। ઘઉં તેમજ ચોખાનો જથ્થો ઝડપાયો છે। ગરીબોના ભાગના કોળીઓ છીનવી લેતા મહત્વના તત્વોની મિલીભગતના કારણે મોટા પાયે પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આ નમૂનો બહાર આવ્યો છે। ત્યારે મામલતદાર રેડ પાડી ત્યારે આ અનાજનો જથ્થો ઝડપાયો છે। સગે પગે કરતા આ જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે। ઘઉં તેમજ ચોખાનો આ જથ્થો છે કે જે પાટાશેરીમાં આવેલા અંબાજી મંદિરની બાજુના બરવાળામાંથી આ જથ્થો ઝડપાયો છે। મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવી ત્યારે આ ઘઉં ચોખાનો સરકારી જથ્થો પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના અંતર્ગત જે મહત્વના ગરીબ અને સામાન્ય વર્ગને 80 કરોડ લોકોને સમગ્ર ભારતમાં મફત અનાજ આપવામાં આવે છે, જે અનાજ લોકો પોતાના ઘરે લઈ જાય અને કોરોના કાળમાં તેમને મદદરૂપ અને સહાયરૂપ બન્યું હતું, તે અનાજ હવે વેપારીઓ દ્વારા રેશનિંગ મામલતદાર દ્વારા આ ઝડપી લેવામાં આવ્યું છે અને વેપારીઓ દ્વારા તેનો વેપલો કરતા હોય ત્યારે આ મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપાયો છે। પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંબરવાડા મુકામે પાટાશેરીમાં આવેલા અંબાજીના મંદિર પાસેથી અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે। રેશનિંગનો જથ્થો રેડ કરતા આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। 80 થી 85 કરોડ લોકોને 5 કિલો અનાજ આપવાની યોજના અમલમાં છે, જે પંડિત દીનદયાળ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને અનાજ મળતું હોય છે, ત્યારે આ અનાજનો જથ્થો ઝડપાયો છે। મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવતા અનાજનો જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। સર, હાલ બરવાળામાં રેશન કાર્ડનો જથ્થો બરામદ થયો છે, એના અનુલક્ષી શું કહેશો? આજે અમને થોડી વિશ્વસનીય જે છે બાતમીના આધાર પર મને અને મારી ટીમને જે છે અનધિકૃત પ્રકારનું અને રાશનિંગનો હોવાનું કહેવાતું જે છે અનાજનો જથ્થો સ્પેસિફિકલી ઘઉં અને ચોખાનો જે છે એની માહિતી મળી હતી। એના અન્વયે મેઇન બજાર જે છે તે આ સુપાટ સીરી અને અહીંયા ભાડે રહેતા જે ઇસમ છે જેમનું નામ છે સલીમભાઈ કડગથા, તો તેમના ત્યાંથી એમના કમ્પાઉન્ડમાંથી તથા ત્યાં ઉભેલી રિક્ષા જેનો નંબર છે GJ27B7692 એની અંદરથી અમને જે છે એ રાશન પ્રકારની જે બોલી તથા અન્ય કટ્ટાનો એમ કરીને 4684 કિલોગ્રામ જેટલો ઘઉં અને ચોખાનો જથ્થો અનધિકૃત રીતમાં મળ્યો છે। એના સંદર્ભે એસેન્શિયલ કોમોડિટી રેગ્યુલેશન્સ 1977 અન્વયે મને જે સત્તા મળી છે એના હેઠળ અહીંયા સીઝર કરેલું છે અને સાથે તપાસ જે છે એની આગળ કરવા હેતુ સાથે રહેલું વાહન તથા અનાજનો જે જથ્થો છે સેન્ટ્રલ ગોડાઉને લઈ જવા માટેનો સીઝર હુકમ કરીને કાર્યવાહી કરેલી છે।